જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબની કોંગ્રેસ સરકારના વિરોધમાં કાર્યાલયના પ્રાંગણમાં કાળી પટ્ટી બાંધી એક કલાક મૌન ધરના કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પંજાબના ફિરોજપુરની સભામાં હાજરી આપતા અટકાવવા માટે પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા એક ગંભીર અને નિંદનીય કાવત રૂગાડવામાં આવ્યું હતું. દાદરાનગર હવેલી દમણ અને દીવના પ્રભારી વિજયા રાહટકરજી તાઈના સીધા માર્ગદર્શન હેઠળ સંગઠન મંત્રી વિવેક દાડકર અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલના સહયોગથી દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ શાહની કુશળ આગેવાની હેઠળ દીવ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના પ્રાંગણમાં ઉપસ્થિત તમામે કાળી પટ્ટી બાંધીને એક કલાક મૌન ધરણા કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. સોલંકી ઇનારતીલાલ, પ્રદેશ સેક્રેટરી. આજનો જમ ભારતીય જનતા પાર્ટીને કાર્યાલયે પંજાબ સરકારે જે નરેન્દ્ર મોદીની સલામતીને બેદરકારી પાઠવેલી તે બદલ અમે લોકોએ આજ એક કલાક મૌન ધારણ કરેલું હતું, કાળીપટ્ટી બાંધી અને વિરોધ દર્શાવેલો હતો. આજરોજ દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પંજાબ કોંગ્રેસ સરકાર દ્વારા અમારા આદરણીય પ્રધાનમંત્રીજીની યાત્રા દરમિયાન જે સલામતીમાં બેદરકારી કોંગ્રેસ સરકારે દાખવી છે એના માટે કરીને સમગ્ર જિલ્લા સ્તર ઉપર, દેશના તમામ જિલ્લા સ્તર ઉપર કાળી પટ્ટી બાંધી અને આજે બે જવાબદારી પૂર્વકનું કૃત્ય કરેલ છે તેના ભાગરૂપે અમે લોકોએ આજે મૌન વ્રત ધારણ કરીનો વિરોધ દર્શાવેલ છે. અને અમારી માંગ છે કે આવી જે સરકાર છે એ સરકાર ઉપર લાગતા વર્તતા જે કોઈ પણ હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી